હા નિશાબેન, તમે ચિંતા ના કરો, હું કલાકમાં પહોંચી જઈશ. ક્યાં જાય છે? નિશાબેન અને પૃથ્વીભાઈને મળવા. પણ કેમ, શું કામ છે તારે? એ લોકોને શું કામ મળવું છે? મારે કંઈ જ નથી સાંભળવું. રાશિ, તને સમજણ કેમ નથી પડતી? હવે આપણે ઘર છોડીને આવી ગયા છે, તો હવે તારે લોકોને શું કામ મળવું છે? એવી તો શું વાત છે? જુઓ એમાં, લુક રાશિ, યુ નો વેરી વેલ કે કોઈ મારાથી કંઈ છુપાવે કે ખોટું બોલે ને, એનાથી મને કેટલી નફરત છે. અને તું તો આવું ભૂલથી પણ નહીં કરતી, કેમ કે હવે મારા જીવનમાં તારા સિવાય બીજું કોઈ જ નથી જેને હું મારું દુઃખ કહું. તમે આવું ના બોલો. એક નાના એવા ઝઘડા માટે એવું ના કહેવાય કે તમારા માટે કોઈ નથી. તમારા માટે બધા જ છે, ને હું તો છું જ. રહી વાત જૂઠું બોલવાની કે કંઈ છુપાવવાની, તો હું અત્યારે તમારી સામે કંઈ નથી છુપાવી રહી. તો પછી શું વાત છે? એ લોકોને શું કામ મળવું છે તારે? ગઈકાલે આપણા ઓફિસના મેનેજર ઘરે આવ્યા હતા. ખબર છે મને. તમને ખબર છે? યસ. બસ તો એના માટે જ હું મળવા જાઉં છું. દેવાંશી કાકી એ પોઝિશન લેવાની ટ્રાય કરી રહ્યા છે, અને અમે લોકો મળીને એ જ વિચારવાના છે કે કાકીને પોઝિશન લેતા કઈ રીતે અટકાવવા. તો પછી એ ઘરની વાતમાં તારે વચ્ચે પડવાની શું જરૂર છે? આપણે એ ઘર છોડીને આવી ગયા છે ને, તો હવે એ લોકોની વાત પણ એમની, ને એ લોકોના પ્રોબ્લેમ્સ પણ એમના. તમે અત્યારે ગુસ્સામાં છો એટલે આમ બોલી રહ્યા છો. બાકી ગમે એમ થાય, એ લોકો આપણા પોતાના છે, ને આપણા ઘરનું હિત આપણે નહીં વિચારીએ તો કોણ વિચારશે? ઓકે ફાઇન, મારે તને જે કહેવું હતું ને એ મેં તને કહી દીધું છે, હવે તારી મરજી. ભાભી આવશો તો ખરા ને? હા, જો ભાઈને ખબર પડી જશે તો ભાઈ એમને નહીં આવવા દે. એ તો છે જ, ખબર નહીં ભાઈ શું કરતા હશે, એ પણ ટેન્શનમાં તો હશે જ ને. એ ખાલી બતાવતા નથી એટલું જ છે, બાકી એ પણ ટેન્શન એટલું જ કરે છે. પીયુનો મેસેજ છે. શું? આઈ હેટ યુ એમ લખ્યું છે. તમે બંને પાછા ઝઘડ્યા છો કે શું? હા, એકચ્યુઅલી એને આપણી સાથે આવવું હતું અને મેં એને ના પાડી તો એને ગુસ્સો આવી ગયો. કંઈ પણ કહો, પણ એને પણ એની બેનને મળવાની ઈચ્છા તો હોય જ ને. તમે સમજો છો અને ધારો છો એવું નથી. કેમ આવું બોલે છે તું? બીકોઝ આઈ નો એવરીથિંગ. પ્રિયંકા અને રાશિભાભી માટે કંઈ જ લાગણી નથી. ના, એવું ના બની શકે. બંને બહેનો વચ્ચે બહુ જ પ્રેમ છે. વેલ, રાશિભાભી ને પ્રિયંકા માટે બહુ જ પ્રેમ છે, પણ પ્રિયંકા તો શો ઓફ જ કરે છે. આઈ ડોન્ટ થિંક સો. ધેટ્સ બીકોઝ તમે એને ઓળખતા નથી ને. એ ડબલ ફેસ વાળી વ્યક્તિ છે. એન્ડ ભાભી, તમે આવી ગયા. તમે બોલાવી હોય તો આવું જ પડે ને. મમ્મી, આમ જીત શું કરો છો? દવા લઈ લો ને. મારે નથી લેવી. જુઓ, તમે આમ નામ કરશો ને તો વધારે બીમાર પડી જશો. ચાલો લઈ લો દવા. શું થયું? જુઓ ને, હું ક્યારની મમ્મીને દવા પીવડાવવાની ટ્રાય કરી રહી છું, પણ એ માનતા જ નથી. ભાભી, લાવો મને આપો. તમે દવા નહીં લેશો તો વધારે બીમાર પડી જશો. ના, મારે નથી લેવી. તમને મારા સમજે? પ્લીઝ. તમે
ક્યાં સુધી આમ રડ્યા કરશો? આમ રડ્યા કરશો અને આટલા દુખી રહેશો તો થોડું ચાલશે? ક્યાં સુધી આવું કરશો? તમે આટલા દુખી રહો છો ને એટલે જ તમારી તબિયત બગડે છે. અચ્છા ચલો, મને એમ કહો કે તમને ખુશ રાખવા મારે શું કરવું જોઈએ? શુભને ઘરે પાછો લાવી આપ. મારો દીકરો મને છોડીને જતો રહ્યો, આ ઘર છોડીને જતો રહ્યો, હું ખુશ કેવી રીતે રહી શકું? તમારી ખુશીઓને નજર પેલી રાશિએ લગાડી છે. મહેરબાની કરીને મારી સામે એનું નામ ના લેશો. એનો વિચાર પણ કરું છું ને તો મારા ગુસ્સાની સીમા નથી રહેતી. યુ આર એબ્સોલ્યુટલી રાઈટ, હું તમારી સામે એનું નામ સુદ્ધા નહીં લઉં. અચ્છા ભાભી, મને એમ તો કહો કે તમે મુંબઈ ગયા હતા મીટિંગમાં, તો એ મીટિંગ કેવી રહી? ક્લાયન્ટ કેવા હતા? બધું સારું રહ્યું, ક્લાયન્ટ પણ સારા હતા. તો ડીલ ડન થઈ જશે ને? લાગે તો છે, પછી ખબર નહીં. પણ સીઈઓ વગર તો શું કરીશું? અને આમ પણ શુભની જગ્યા તો કોઈ ના લઈ શકે. ભાભી, આઈ ફીલ આપણે આપણી કંપનીમાં સીઈઓની જગ્યા બને એટલી જલ્દી ભરવી પડશે. કોઈક એવા વ્યક્તિની આપણને જરૂર છે જે કંપની વિશે બધું જાણતો હોય. ભાભી, જો તમને વાંધો ન હોય તો હું એ જગ્યા પૂરવાનો પ્રયત્ન કરું. આઈને હજુ પણ મારી ઉપર શંકા છે અને મારાથી સહન નથી થતું. હજુ પણ એમને એવું છે કે તમારું કિડનેપિંગ મેં કરાવ્યું હતું. ખરાબ સમય ચાલતો હોય ત્યારે નિર્દોષને જ સજા થાય છે. એમના મનમાં તમારા માટે જરાય ગુસ્સો નહોતો, પણ જોનીએ જે દસ્તાવેજ આપ્યા એમાં તમારું નામ હતું એટલે એમને તમારા પર શંકા ગઈ. પણ આ જોની પાસે આવું કરાવ્યું કોણે? તમને શું લાગે છે આ કામ કોણ કરી શકે છે? મને તો એક જ વ્યક્તિ પર ડાઉટ છે. કોણ? દેવાંશી. એના સિવાય બીજું કોઈ જ આવું કામ ના કરી શકે. પણ આપણી પાસે દેવાંશી કાકી વિરુદ્ધ કોઈ પુરાવા જ નથી. તમે બંને જણા શ્યોર છો કે દેવાંશી કાકી પરિવાર તૂટી જાય એ હદ સુધીનું ખરાબ કરી શકે? હા પિન્ટુભાઈ, તમે હજી એમને ઓળખતા નથી, એ બહુ જ ડેન્જરસ છે. દેવાંશી કાકી માટે પરિવાર પછી ને પૈસા પહેલા છે. આજકાલ એમણે નવું નાટક ચાલુ કર્યું છે, કંપનીના સીઈઓ બનવાનું. તો આપણે એમને રોકવા પડશે. હા, બટ એમને રોકીશું કેવી રીતે? આપણે કંઈક તો કરવું પડશે. જો એ સીઈઓ બની ગયા તો કંપની વેચીને બંધ કરી દેશે, ને જો એમણે બધાના નામ કાઢીને પોતાના નામે કંપની કરી દીધી તો પ્રોબ્લેમ થઈ જશે. ભાભી, તમે આના ભાઈ હતા ને તો એમને થોડો ડર હતો. આજકાલ તો એ રાણીની જેમ ફરે છે. સાસુમાને આ વાતની ખબર છે? હા. તમે એમને બધી વાત કરી? એનો કોઈ જ અર્થ નથી. આજકાલ એમને ફક્ત દેવાંશી જ સાચી દેખાય છે, બાકી કોઈની વાત તો એ સાંભળતા પણ નથી. હું માં સાથે વાત કરીશ. ભાભી, તમે ઘરે આવી જાઓ ને તો બધું જ સારું થઈ જાય. ના, હું અત્યારે નહીં આવી શકું. ઓકે. ભાઈ કેમ છે? એમને ત્યાં ફાવી ગયું? એમને જોઈને મને બહુ જ દુઃખ થાય છે. હું ગમે એટલી મજબૂત રહું પણ એમની હાલત જોઈને ભાંગી પડું છું. એ કેટલા શોખ અને સાહેબીમાં રહેતા હતા અને અત્યારે સાવ સાદગીથી રહેવા લાગ્યા છે. એમની આ હાલત મારાથી નથી જોવાતી. તમે ટેન્શન ના લેશો, બધું જ સરખું થઈ જશે. હા બાબે, અને હું પણ ભગવાનને રોજ એક જ પ્રાર્થના કરું છું કે તમે અને ભાઈ ઘરે બહુ જલ્દીથી પાછા આવજો. કાવ્યા, તું બેગ લઈ આવી? ના. કેમ? જૂની છે ને, એ ચાલી જશે. પૈસાના કારણે ક્યારે સપના નહીં મારવાના. લે પૈસા, તું નવી બેગ લઈ આવજે.